અમુક જગ્યાએ બહુ સારું થયું, અમુક પરિવારમાં સાહેબ રોજ ભાગવત વંચાતું હતું, અમુક પરિવારમાં રોજ રામચરિત્ર માનસ વંચાતું હતું, અમુક પરિવારમાં ગીતાજી એમ કહેવાય બબે વાર પૂરા થયા, અમુકે રામાયણ સિરિયલો પૂરી કરી નાખી, અમુકે મહાભારત સિરિયલ પૂરી કરી નાખી, અમુકે ફિલ્મના સોયચરા કાઢી નાખી. હા, એ તો જેવે જેની ચોંચ એકચ્યુઅલી હકીકત. અત્યારે જેના ઘરે જઈએ ને, એના ઘરે જઈએ એટલે તરત ખબર પડી જાય કે આ લોકોએ લોકડાઉનમાં શું કામ કર્યું. અમુકને ઘરે મહાભારત ઘર મગજમાં ગળી ગયા, સંસ્કૃત સિવાય બોલતા જ નથી. બેટા વત્સ, તારા પિતા એટલે આર્ય પુત્ર ક્યાં ગયા છે? તવળે છોકરો કે માતે, મારા પિતાજી એટલે પિતાશ્રી એટલે કે આર્ય પુત્ર લગભગ ફામ બાજુ ગયા હોય બે ફામ થવા એવું લાગે છે. પછી તો ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ ને, છોકરાએ નિશાળ તો ભૂલી ગયા હતા. અમુક અમુક છોકરાને બહુ ગમ્યું. હું કામ ભણવું ને પાછ થવું એટલે કેવું ગમે? અમુક નાના નાના ટાબરિયા વાતો કરતા હતા, હાલો ને કોરોનાને છુપાવી દઈ, તક કેમ તક પરીક્ષા આવે ત્યારે બારો કાઢવા થાય. ગજબ ગજબ કર્યું, ફિલ્મે એટલા જોયા. એટલે સ્કૂલો તો ભૂલી ગયા હતા. પછી ધીરે ધીરે સ્કૂલો ચાલુ થઈ, બારમા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો, બોલો. અને જે ભણ્યો છો એ બધાને વિનંતી કરીને કહું, બારમું બે જ વાર આવે જીવનમાં. હા, મારી સ્કૂલનું 100% પરિણામ આવ્યું છે, અને 4 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક લાવ્યા છે. 4 વિદ્યાર્થી. આ ક્યા વાત હે યાર, આઈ લવ યુ દોસ્ત. ઝુકેગા નહીં? વાહ વાહ. શું નામ? નિર્મલ. નિર્મલ, કેટલું ભણો છો? 8માં. અમારે એક બીજી નીલકંઠ સ્કૂલ છે, એમાં અવડાજ ભાઈ છે, અને સાહેબ MBBS માં એડમિશન લીધું. એને પેલા હાઈટ પ્રમાણે નહોતા આપતા, કોર્ટમાં જવું પડ્યું. એટલે એ લોકોએ ના પાડી કે એ દર્દીને ટેબલ ઉપર સૂતું હોય તો ઓપરેશન કરી કેમ? એ કે મેં કીધું એને ઉપર ટેબલ રાખીને યામ ઓપરેશન કરશે, બાકી તમે એને એડમિશન આપો. અને સાહેબ એને હકીકત એટલી જ હાઈટ છે, અને એને MBBSમાં એડમિશન લીધું. એટલે એને સાયન્સનો વિદ્યાર્થી, એને તાળીઓથી વધાવો એને, એને અહીંયા એને તાળીઓથી. 8મું ભણે છે, અને 8 ને 5 13 વર્ષના તો થઈ ગયા. 20 વર્ષનું થતા ક્યાં વાર લાગશે? અને 20 વર્ષના થાય એટલે પાછા લગ્ન થાય. એટલે મને ખરેખર લગ્ન બહુ ગમ્યો. હા, ખરેખર આ યુવાન છોકરાઓ ભાગશાળી છો તમે, અત્યારે પરણો છો, અત્યારે જેના લગ્ન થાય ને હજી લગ્ન જેના થાય એ કેટલા ભાગશાળી. કારણ કે શું કામ, કેટલી સુવિધા સારી થઈ. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું એવ્યું બગ્યું બચ્યું ભાડે મળે. હે, અમારા લગ્નમાં પૂછો વડીલોને, તાણીમાં પૈણ્યા, તાણીમાં આવ 1500 રૂપિયામાં તો અમે ભણણી ગયા હતા. એને બદલે અત્યારે કેવું આમ, હે, કેવા કેટરસ આવ્યા, પીરસવા વાળા કેવા આવ્યા, ડાયાબિટીસ હોય એ ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ગગી નો દીકરો સાથ, કારણ કે પીરવા વાળા જ મુંબઈ થી આવ્યા છે. હેલો, એ ડોઈ ખોટું ખોટું દાંત કાઢે. બહુ સારું, બહુ મજા આવે. બાકી તો વડીલોને પૂછો. અને અત્યારે છોકરા એ ભાગશાળી સંબંધે જોઈને થાય, પેલા એવું નહોતું. વડીલો સંબંધ કરતા ફાઈનલ, પરણીને ઘરે આવીને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડતી કે આ આપણા ભાઈ બોલો રાણી બાજા જે હોય. અમારે અમારો ઘૂઘો હતો ને, ઘૂઘાના લગ્ન થયા ને, એટલે બિચારે કન્યા જોયેલી નહીં, પરણીને વી આવ્યા. એ પાછા માંડવામાં ઘૂંઘટ તાણેલો હોય, જોયેલા તો નહીં જ, એટલે બિચારો પરણીને ઘરે આવ્યા ને, પછી અમારે એ ઘૂઘો ઉતાવળો થયો કે કારે હું એને જોઈ લઉં કેવા હશે. ગયો રૂમમાં, જે ઓરડામાં જે રૂમમાં આ બેઠા હતા ત્યાં ગયો, અને આમ જ ઘૂંઘટ ઉઘાડ્યો તો ઘૂઘો બેભા થઈને પડી ગયો. બાપુ ડુંગળી જવડું માથું, ડાળિયા જેવી આખ્યો, તેણી બહેનો વાન ભેગો કરો એવું મોઢું,
આખું દાંત બે જ દેખાય, બાકી કલર જાય તો પૈસા. એ ભાઈ હરખું કરો ને, હું કામ તમે આપણા માઇક ને તાળીઓથી વધાવો. હા, માઇક ને વાઇફ નું બહુ ધ્યાન રાખવાનું. લગ્ન કરવા તો સારી વાઇફ જોવે, પ્રોગ્રામ કરવો તો આવા સારા માઇક જોવે, પણ વાઇફમાં માઇકમાં ફેર એટલો, આની સામે બોલી એકાય અને બંધ કરવાની છાપે આવે. જ્યારે કયો ત્યારે પાછું ઉપડી દે. આ બગડ્યું હોય તો રિપેર થાય ભાઈ, અને આ નો ફાવ્યો તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પણ ઓલાએ જ આમ ઘૂંઘટ ખોલ્યો ભાઈ, તા તો ગોથું ખાઈને સક્રિયા જેવી આંગળીયું પડી ગયો. તો ઓલી બિચારીને શું થયું કે આ રોયાને વાય આવતી લાગે, તો ડુંગળી ભાંગીને હું ગાડી જોડું હું ગાડ્યું, પાણી સાટ્યું, અડધો કલાકે ભાનમાં આવ્યો. અડધો કલાકે ભાનમાં આવ્યો ત્યારે એની પત્નીએ પૂછ્યું, હા આમ શું કરો છો? હું પરણીને હાલી આવું, કાલ ગામની બજારમાં પાણીની હેલ લઈને નીકળીશ, તો કઈ કઈ ડેલીએ લાજ કાઢવી? એ તો ભાઈ ઈકો કાઢ નાખો ને, સમજાય એવું કરો. સેજ ઇફેક્ટ સેજ રાખો, એ ભર્યું ભર્યું લાગે મારો બાપ. બસ ક્યાં હતા? કાલ હું શેરીએ નીકળું. કેટલું સરસ સાંભળો છો, હું તમારી માટે હું તાળી પાડું છું. એક જગ્યાએ મેં આવી રીતે ભૂલી ગયો ને બોલતો બોલતો, મેં કીધું આપણે ક્યાં પગ્યા, તો કે એનો તમે પૈસા દે, તમારે ધ્યાન રાખવાનું. ઓલી બાઈ બિચારી એટલું બોલી કે મારે કાલ હું ડેલી બજારમાં નીકળું, મારે કઈ કઈ ડેલી લાજ કાઢવી, એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, ભડનો દીકરો આમાં કોણ તારી હામો મીટ માંડે એમ છે, અને લાજ કાઢવી હોય ને તારે મને જીવવા દેવો હોય તો મારી એકની લાજ કાઢીજે. સાહેબ, રૂપની જરૂર નથી, ગુણની જરૂર છે. જેનામાં ગુણ હોય, બ્યુટી પાર્લર નો પૂરેપૂરો ઉપયોગ કરો, મારા હમ જરાય મજાક નથી કરતો. રૂપાળું રહેવું એ આપણો જન્મજાત અધિકાર છે. અને તમને ત્રીજી વાત કહું, સંતો બેઠા છે ને કહું, માં ભગવતી લક્ષ્મી એ રૂપની ઉપાસના છે. જ્યાં રૂપ સરખું હોય ને ત્યાં લક્ષ્મી રાજી બહુ થાય. આ સંતો શું કામ, એનો શિંગાર છે સાહેબ તિલક. અને હું તો એટલું કહું, હિન્દુસ્તાનના તમામ માણસના કપાળે તિલક હોવું જોઈએ સાહેબ. તમારા હાથમાં માળાનો બેરખો હોવો જોઈએ, તમારી ડોકમાં રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. આ તમારો પરિચય છે. નરું સત્ય કહું છું, ઘણા ઘરે ગાયું નહોતી રાખવા દેવી ને, તે માળા કેવી વાત કરે, ઘીરે ગાય ન બંધાય એમાં તેત્રી કડી દેવું હોય, આપણેથી નિરાણું ન હોય તો એ નારાજ, તારથી નારાજ નહીં થાય, રાખતો કરો ઘીરે આવ, છટકી જવા હતો આવી વાતો હું કામ કરે. એક જગ્યાએ હું ગૌશાળાનો પ્રોગ્રામ બાપુ પૂરો કરીને જતો હતો, ખૂટ્યો મને ફટકાણો, હાંડ હિંગડે લીધો. એ મેં કીધું હું કામ મારસ, મને કે ગાયોના લાભાર્થે પ્રોગ્રામ કરો, અમારે લાભાર્થે કરવાના જ નહીં લે. હા રડા, મેં કીધું ગમે ત્યાં માથું મારીને ખાઈ લે, અહીં તો ગાયોની જ ઉપાધિ ખરેખર. જીવન જીવન બહુ મજા આવે, એટલે લગ્ન વાતી છે, લગ્ન ની લગ્ન છે યાર. હે ભણવું ને, હે હાલે ભણવા, પણ હું તો જોવે જ ને બાપુ. મારે અમુક અમુક જગ્યાએ ઘણી વાર મારે પ્રોગ્રામમાં કેવું થાય ખબર, મને ખબર ન રહે હું ક્યાં સોવ્યા. મારો પહેલી વાર સાબરમતી જેલમાં પ્રોગ્રામ, હું લગભગ બધી જેલમાં જઈ આવ્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે ઊંધું ન લેતા. સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ, ત્યાંના સુપ્રિન્ટેન્ડ સાહેબ હતા પારસગી સાહેબ, અને 4000 કેદી, જૂનીના નવીના કાશીના પાકીના
એટલે જૂની નવી બે જેલ છે અને કાશી સજા અને પાકી સજા. એટલે તમે પાછું એમ થાય કે માયા ભાઈ વળી ક્યાં 4000 કેદી બેઠેલા ને એટલું ઓડિયું 4000 નું મળી જાય એટલે અમે તો પછી અમે અમને ખબર જ ન રહી અમે ક્યાં છીએ. અને અમે રોજ જે બોલતા હોય ને એવું બધે બોલાઈ જાય. તો મારા વળી ત્યાં બોલાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. તો અમે ડોળા તી રહ્યા કે હું આ કોણ લાવ્યું આને કોણ લાવ્યું આમાં. મેં કીધું ગોથું ખવાઈ ગયું આપણે બોલવામાં ભૂલ પડી. પણ મેં કીધું હવે જે થાય બોલ્યા છે બોલ્યા છે. હા હું મારા શબ્દો પાછા ખેંચ્યું છે એવું ન હાલે હાવ હા ઝૂક્યા કે ઝૂકી જવાનું એમાં કઈ. હા ઘણા એમ કહેતા તમે આવું બોલ્યા છો માફી માગી માગી લેવાની. એને ટુકડો આપ્યો છે આપણે ખરાબ તો નથી જ બોલ્યા. મારે ત્યાં ખબર થઈ ગયું કે સારું આ ગોથું ખવાઈ ગયું. આપણે ગાડી લઈને જતા હોય ને લોંગ રૂટમાં અને કદાચ ઝોકું આવી જાય અને લાગે કે આપણે રોડની નીચે વહી ગયા પછી પરાયણે રોડ ઉપર ચડાવવાની ટ્રાય નહીં કરવાની. સીધે સીધી જવા દેવાની. ખતર ખેતર આવે ને ખાળિયું આવે ભફડક ભફડક કરતા નીકળી જાય. પછી પરાયણે ખીચી ખીચી કરવા જાય ને એમાં ગોથા ખાઈ જાય. પરાયણે ડાયું નહીં થવાનું. મેને થયું મેં કીધું મારે બોલાવાનું છે પવિત્ર જગ્યા એટલે તરત જો સદગુરુની કૃપા હોય ને એટલે તરત વિચાર આવી જાય. એટલે મેં બાપુ કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. મારો નારાયણ જેલમાં જન્મ્યો છે ને કામ મુક્તિ દેવાના કર્યા છે. તા તો બધે તાળીઓ પડી. એ તો આપણે ખબર જ નહોતી. એ કે ભલે હવે થોડાક દી રહેવા એ કે લે. પણ એક જણાનો મગજ જો આવીને મને કે માયા હવે જ થયો. મેં કીધું કા મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેત વેતા પીડ્યા છે અને હમણાં 15-15 વર્ષથી જામીન નથી મળતા. મીઠું મીઠું બોલાય પણ વાત એ છે સાહેબ લગ્ન તો જોવે જ. એટલે મારે શિવરાત્રિના મેળામાં બાપુ બોલાઈ ગયું આ લગ્ન વિશે. મેં કીધું આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ લગ્ન વગેરે બાકી છે જ નહીં. જૂનાગઢમાં બોલાય બાપુ. બાપુ 15 શીપિયા ઉષા છે ઓલી ગયો. અરે માયા કો નીચે ઉતારો ક્યાં બોલ રહા હૈ હમને કબ લગ્ન કિયા હૈ. એટલે મેં કીધું બાપુ તમે અમારા બાપ છો પણ મને આખો સાંભળો તમારા લગ્ન થયા છે. એમ કીધું તા તો બાપુ સારું છું બે જણા પકડી લીધા બાપુ ઘડીક બેસી જાઓ સાંભળી જાઓ અહીં પેલા ક્યાંય હું સાંભળું. મેં બાપુ તમારા લગ્ન થયા અમારા લગ્ન થયા પણ તમારા અમારા લગ્નમાં બાપુ ફેર એટલો હતો અમે ચોરીમાં ફેરા ફેર્યા અને આ દેશના સંતે સ્વયંવર કીધો ગુરુના દેશમાં પછી પરણે શબ્દને સુરતા નાર. સદગુરુનો શબ્દ અને સંતની સુરતા એ બે જ્યારે ફેરા ફેર્યા ત્યારે અંદરથી સંત પ્રગટ થયો.